हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग एवरीबडी। हूँ राधेश्याम भाई पंचाल। विद्यार्थी मित्रों, आज आपने स्टैंडर्ड 12th में यूनिट नंबर 4 अने जेनु हेडिंग छे द एडजस्टमेंट, मतलब के समायोजन, कोईपण परिस्थिति साथे सेट थो, एनु हेडिंग छे। राइटर एना गुलजार छे। अने आज आपने जे यूनिट एडजस्टमेंट जे छे एना विषे एनी एक डिटेल, एनी समरी आपणे सौ प्रथम आपणे जाणीशुं के एमां शुं छे। तो विद्यार्थी मित्रों, आनी अंदर एक वन काइंड ऑफ लव स्टोरी, पण लव स्टोरी एटले केवी? 85 वर्षे लव स्टोरी आपणने युवानीथी ते एना वृद्धत्व सुधी आपणने बे पात्रों वच्चे एक एवो प्रेम छे कि जेने तमे लाख प्रयत्न करो तो कां तो एने तमे समझी ना शको, का तो तमे एने तोड़ी ना शको। अहींया बे पात्रों छे, एक नाना अने नानी, बन्ने वच्चेनुं एक प्रेम संबंध बतायो छे। 85 वर्षे पण आजे ए लोको जे एक बीजा साथे रहे छे, ज्यां सुधी बन्ने साथे रह्या छे त्यां सुधी ए ऑलवेज एक बीजा साथे झगड़ता रह्या छे। पहलेथी ज आ झगड़ामां एमनो प्रेम छुपायेलो छे बेटा, पण एने ओळखवानी नजर आपणामां होवी जोईए। अहींया लेसन प्रमाणे जो आपणे जोईए तो नाना अने नानी जे छे એ બંને એમના એક 85 વર્ષના ગાળા સુધી બંને સાથે જ છે, પણ યોગાનું યોગ, સમય અને સંજોગો પ્રમાણે નાની એ પહેલાં મૃત્યુ પામે છે। નાની પહેલાં મૃત્યુ પામે, નાના એકલા પડી ગયા। હવે અહીંયા એક એવા પ્રકારનું પ્રેમ સંબંધ અહીંયા જોવા મળે છે કે ખરેખર નાના નાની વિના જીવી શકતા જ નથી, પણ શબ્દોથી એવું બતાવે છે કે જાણે નાની પ્રત્યે એમને પ્રેમ જ ના હોય, અવગણ ના હોય એવું છે। અહીંયા થોડું ફ્લેશબેક બી બતાવેલું છે, શરૂઆત બી બતાવેલી છે, પણ હું તમને પદ્ધતિસર લઈ ગયો છું કે બંને સાથે રહ્યા ત્યાં સુધી અને છેલ્લે એકબીજાથી છૂટા પડ્યા ત્યાં સુધી ઝઘડારૂપી જે પ્રેમ જે છે ને એ એમનું એમ જ રહ્યો છે બેટા। નાના જે છે નાનીની એકલતામાં ખરેખર જીવી શકે એમ છે નહીં, પણ એ જે જીવે છે એ નાની બનીને જીવે છે। તમે તમારા બુકની અંદર જોજો, બરાબર 39 નંબરના પેજ ઉપર એક ચિત્ર બતાવ્યું છે ટોપ ઉપર, એમાં નાના અરીસામાં જોઈ રહ્યા છે, તો પોતે 12 છે પણ અરીસામાં એમનું ચિત્ર નાનીનું દેખાય છે। મતલબ નાના એ નાનીનું ફીલ કરે છે, નાનીની ગેરહાજરીમાં એ પોતે જીવી શકે એમ છે નહીં, કોઈને કહી શકે એમ છે નહીં, એટલે એમનામાં એક નાનીનો એક બદલાવ આવી ગયો છે। નાનીના તમામ લક્ષણો, નાની પ્રમાણે બોલવું, નાની પ્રમાણે ચાલવું, નાની પ્રમાણે દવા પીવી, નાની પ્રમાણે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી, નાની પ્રમાણે ખાવું અને પીવું, આ બધા ચેન્જિંગ એમનામાં આવી ગયા છે। આને પર્સનાલિટી ડિસોસિએટિવ ડિસઓર્ડર નામનો એક રોગ કહી શકાય, માનસિક રોગ, કે માણસ છે પુરુષ અને સ્ત્રીનું ફિલિંગ કરે, સ્ત્રીનું બિહેવ કરે, સ્ત્રીનું વર્તન કરે, બરાબર, એટલે સામેવાળી વ્યક્તિને એમ લાગે કે આ ખરેખર નાના છે,
પણ જે ખાવાનું માગે છે, પીવાનું માગે છે, સૂઈ રહે છે, ચાલે છે, દવા પીવે છે, એ નાનીના એંગલમાં પીવે છે, નાની બનીને પીવે છે, એ હજુ એવું જ માની બેઠા છે કે નાની મરી ગયા નથી, એ જીવે છે, એ પોતે જ નાની છે એમ સમજીને ચાલે છે. તો આની અંદર દીકરાઓને એવું કેવું થાય, નાની જ્યારે મરી ગયા, એમની પાલખી તૈયાર કરી, એમની નનામી તૈયાર કરી, એમને લઈને જ્યારે ખભે ઉઠાઈને એ લોકો નીકળ્યા, ત્યારે મોટો દીકરો જે છે એને પાછળ વળીને જોયું કે નાના શું કરે છે. તો નાના ઓલરેડી બાલ્કનીમાં આવી અને એ જોઈ અને પાછા જતા રહ્યા. દીકરાઓને એમ થયું કે ખરેખર આપણે નાનાને ત્યાં ના લઈ ગયા, એ એક ભૂલ કરી છે એવું એમને લાગ્યું. પછી જ્યારે નાનીને અમુક દિવસો પછી એમના જે અસ્થિ જે છે એ અસ્થિ પધરાવવા માટે જવાનું હતું, ત્યારે મોટા દીકરા હોવાને નાતે એમને એમ થયું કે નાના છે તો અસ્થિના દર્શન નાનાને કરાવવા જોઈએ. એટલે મોટો દીકરો નાનાના રૂમમાં ગયો, નાના જે છે એ એમના એ રૂમમાં બેઠેલા. નાનાને કહ્યું કે તમે આ ફૂલ છે એને પગે લાગી લો. પગે લાગ્યા ખરા, પણ એ એવું બોલ્યા કે લઈ જાવ ને અહીંથી, મને હેરાન બહુ કર્યો છે અત્યાર સુધી, અને એને કહી દેજો કે હું તને ટૂંક સમયમાં મળીશ. તો આ શું બતાવે છે ભાઈ, એક બાજુ ઊંચા અવાજમાં બોલવું અને પાછું એમ કહેવું હું તને ટૂંક સમયમાં મળીશ, મતલબ એમના વિના રહી શકતા નથી, બરાબર. પણ એ એમનો જે સ્વભાવ જે છે ઝઘડો કરવાના, એ સ્વભાવમાં જ છે. પણ એ ઝઘડામાં એમનો નાની પ્રત્યેનો પ્રેમ છુપાયેલો છે, એને ઓળખવો, એના માટે આપણી નજર જોઈએ બેટા, બરાબર. હવે આગળ વધીએ. એ પછી નાનાના વર્તનમાં એક જબરજસ્ત પરિવર્તન આવ્યું, અને એ પરિવર્તન એ જ્યારે જમવા બેઠા હોય, એમને જમવાની થાળી આપવામાં આવે તો ક્યારેક હડસેલી પણ દે, બરાબર. એવું પહેલાં કદી કદી નહોતા કરતા, પણ આ બધા ચેન્જીસ ધીમે 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 વધી ગયા. સમય જતાં એવું પરિણામ આવ્યું કે એક દિવસ છોકરો જે છે એમને આ નાનાને એવી રીતે જોઈ ગયો કે કફની દવા જે છે શરદીની, એ દવા એ ઢાંકણમાં રેડતા અને પીતા એમને જોઈ ગયો. છોકરો વિચારમાં પડી ગયો કે નાનાને અત્યાર સુધી મેં કદી ઉધરસ ખાતા જોયા નથી, બરાબર, અને આજે ખાંસીની દવા જે પીવે છે. તો એમનું દવા રેડવું, દવાનું પીવું, એ ટોટલ નાનીના એંગલમાં જ કામ કરતા હતા. એ પોતે એમના વર્તનમાં નાની જ આવી ગયા હતા, નાના ખાલી દેખા પૂરતા નાના હતા, વર્તનમાં નાની થઈ ગયા હતા, બરાબર. અને નાની જેવી રીતે એ ટાઈમે દવા માગતા દીકરા પાસે કે બેટા આ ખલાસ થઈ જાય તો મને બીજી લઈ આપજે, તો જે એંગલમાં બોલ્યા એ એંગલમાં જ નાનીના ટોનમાં જ નાના પેલા દીકરાને કહે છે કે બેટા મને આ દવા ખલાસ થઈ જાય તો મને લઈ આપજે. દીકરાને એમ થયું કે નાનામાં એ ખરેખર પરિવર્તન આવી ગયું છે, અને થોડુંક મોડું પણ થઈ ગયું છે, બરાબર. એને વચ્ચે એવું પણ કહ્યું કે નાના ચલો તમારા વાળ કપાવવા જેવા થઈ ગયા છે, આપણે હજામના ત્યાં જઈએ. પછી દીકરાએ એવું પણ કહ્યું કે તમારે ના જોયું તો કશો વાંધો નહીં, હજામના આપણે અહીંયા બોલાવી લઈએ છીએ. એટલે નાનાએ એવું બોલ્યા, એ ધ્યાન રાખવા જેવું છે, બુકની અંદર બી જોજો, આવશે એટલે હું કહીશ તમને. એવું બોલ્યા કે વાળ મારા કપાવવાના નથી, એ આવે તો મને બોલે કે વાળ લાંબા હતા ટૂંકા સૂકા કરાયા. એટલે એ પોતે શું કહેવા માગે છે, પોતે નાની બની ગયા છે અને એમ કહેવા માગે છે કે આપણે નાના આવશે તો મને બોલશે કે ભાઈ વાળ કેમ કપાયા, અને આ અમારા અમને આવું બધું શોભે નહીં. એટલે દીકરાને એમ થઈ ગયું કે ખરેખર નાનામાં પરિવર્તન, જે નાનીનું આવી ગયું છે એના વિશે કંઈક કરવું પડે. એને ડૉક્ટર કામલે જે છે, એ ડૉક્ટર કામલેને કે જે પોતે સાયકિયાટ્રિસ્ટ છે, મનોચિકિત્સક છે, એમનો સંપર્ક કર્યો, એમને બોલાવ્યા બી ખરા, નાના પાસે બેસાડ્યા, વાતચીત થઈ, મોટાભાગનો સમય વાતચીત થઈ, પણ નાનાએ કોઈ જવાબ આપ્યો નહોતો. જ્યારે બી જવાબ આપ્યો ત્યારે એ પોતે એવું બોલ્યા કે હમણાં એ આવશે એટલે એને પૂછી લઈશું. હવે એ પોતે એવું વિચારે છે કે નાની મરી જ નથી ગયા, એવું વિચારે છે કે જીવે છે, એ કે હમણાં એ આવશે ને એટલે પૂછી લઈશું. પછી
डॉक्टर जे छे एमने नानाने पूछ्यु कि क्यां गया छे, तो हसता हसता होठ मचकोड़ता कंईक एवुं बोल्या કે એ ક્યાં જાય છે, મને કદી ક્યાં કશું કહીને જાય છે, બરાબર, એ આવે લે ને પૂછી લેજો, બરાબર. એટલે એ ટાઈમે નાના જે હતા એ નાનાના ટોનમાં જ બોલ્યા, નાનીના ટોનમાં ના બોલ્યા. એટલે થોડી થોડી વાર થાય એમનામાં જે બદલાવ જે આવે છે એ જોઈને ડૉક્ટરે ડિસિઝન લીધું કે હી ઇઝ સફરિંગ ફ્રોમ પર્સનાલિટી ડિસ ઓર્ડર ડિસોસિએટિવ ડિસઓર્ડર. આથી એક પ્રકારની માનસિક બીમારી છે કે વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય અને બીજાનું ફીલ એના વર્તનમાં કરે, એ આ રોગથી પીડાય છે. પછી જે ડૉક્ટર જે છે એમને થોડી વાર પછી મોટા દીકરાને કહ્યું કે ચલો હવે મને ઘરે મૂકી જાઓ, તો ડૉક્ટરને એ ઘરે મૂકવા જાય છે. તો મૂકવા જતાં ડૉક્ટર ત્યાં આગળ એમની બેગ મૂકીને પેલો દીકરો ત્યાંથી નીકળ્યો, ત્યાં ડૉક્ટરે એમને એ છોકરાનો ઊભો રાખ્યો અને કહ્યું કે જુઓ નાનાની ઉંમર હવે થઈ ગઈ છે અને આ ઉંમરે એમને અમુક પ્રકારનું ડ્રગ્સ જે છે, અમુક દવા જે છે એ એમને અનુકૂળ ના પણ આવે, એનું રિઝલ્ટ તમને જાણવા નહીં પણ મળે. એટલે હવે મારું તમને એ કહેવું છે કે એ નાના બનીને જીવે કે નાની બનીને જીવે, તમને શું પ્રોબ્લેમ છે? એ જે જીવે જીવા દો ને. એ નાના બનીને કદાચ રાયતું ખાવાની ના પાડે તો ના આપો, નાની બનીને રાયતું ખાવાનું માગે તો આપી દો, એ જે માગે આપો, ના માગે તો કશો વાંધો નહીં, લઈ લો, બરાબર. જિંદગીમાં જેટલા દિવસ જીવવાના હતા એ જીવી ગયા છે, હવે 85 વર્ષ એમની પાસે આપણે કોઈ અપેક્ષા ના કરવાની હોય, એમને એમની રીતે જીવવા દો, બરાબર. એટલે છોકરાને સમજણ પડી ગઈ કે ખરેખર ડૉક્ટરની વાત સાચી છે. એ માનસિક થોડું ટેન્શનમાંથી બહાર આવી ગયો. બહાર આવી ગયા પછી એને વિચાર થયો કે ખરેખર ડૉક્ટર ખરેખર સાચા છે. પછી જેવો ઘરે આવ્યો એટલે ઘરે આવીને પછી એમ કે લાવો નાનાને મળી લઉં. નાનાને મળવા માટે એમના રૂમમાં ગયો તો નાના એમના રૂમમાં જે નાનીની ખાટલી જે હતી એમાં સૂતા હતા ધાબળો ઓઢીને. હવે દીકરાએ પેલો ના ધાબળો જે છે હટાવ્યો, તો હટાવ્યો તો જોતાની સાથે ચોંકી ગયો. ચોંકી ગયો, કેમ ચોંકી ગયો? કારણ કે નાના જે છે એ નાનીનો બ્લાઉઝ અને ચણિયો પહેરીને સૂતા હતા. એટલે એ શું બતાવે છે બેટા? આ એક વન કાઇન્ડ ઓફ લવ છે બેટા. તમે એને એમ કહેતો સાહેબ આ તો ગાણપણ ના કહેવાય, ગાણપણ નથી, એ એમના પ્રેમમાં પાગલ થઈ ગયેલા છે બેટા. એ પોતે નાના જ છે પણ નાની વિના જીવી શકતા નથી, બરાબર. એટલે પોતે હવે એ પોતે નાની બની ગયા છે એટલે નાનીની જેમ જ બિહેવ કરે છે, બરાબર. બાકી જન્મ અને મૃત્યુ તો ભગવાનના હાથની વાત છે, એમને તો કહેલું કે તું જા, હું ટૂંક સમયમાં તારી પાછળ પાછળ આવીશ. પણ એ તો બેટા હાઉ ઇટ મે બી પોસિબલ, ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ગો ધેર. એટલે અહીંયા આ એક એક એવા પ્રકારની પ્રેમ કહાની થઈ કે ખરેખર શરૂઆતથી અંત સુધી એકબીજાને પકડી રાખ્યા છે, ન હોવા છતાં પણ એકબીજાનો પ્રેમ આજે પણ સજીવ છે, જીવંત અવસ્થામાં છે એવું આપણને જોવા મળે. નાનીને મરી ગયા ઘણો બધો સમયથી કે તો બી નાના હજુ નાનીના પ્રેમમાંથી બહાર નથી આવ્યા બેટા, એ બતાવે છે. અને એમને જે કપડાં જે પ્રમાણેના પહેરી દીધા, બ્લાઉઝ અને ચણિયું, એના પરથી એ બતાવે છે કે ખરેખર પોતે એ નાની જ છે, નાની બનીને જ જીવે છે. જ્યારે એમને દીકરાઓ જે હતા એ એમને એવું લાગેલું એ ટાઈમે કે ભાઈ આ નાના જે છે એ ખરેખર હવે એક એમને ખરેખર માનસિક સ્વસ્થ કરવા માટે એમના રૂમમાંથી નાનીની અમુક એવી વસ્તુ હટાવી લેવામાં આવે કે જેને લઈને એમનું ધ્યાન નાની પ્રત્યે જાય નહીં, બરાબર, નાનીને યાદ ના કરે અને પોતે માનસિક દુઃખી ના થાય. એવું દીકરાની સમજ બરાબર હતી, પણ જ્યારે એ લોકો વસ્તુ ઉઠાવવા ગયા ત્યારે અમુક વસ્તુ તો લઈ લીધી, પણ જ્યારે પેલી ખાટલી ઉઠાવવા ગયા ત્યારે એ નાના બોલી ઉઠ્યા કે શું કરો છો, ખાટલી ના લઈ જશો, એ આવશે તો ક્યાં સૂશે, વાસ્તવમાં તો મરી જ ગયા છે તો ખાટલીની શું જરૂર છે. પણ નહીં, એમનો પ્રેમ આજે જીવંત છે એ બતાવે છે, બરાબર. અને હજુ એમને એ છે જ નહીં, કાં મરી ગઈ છે, એમ એ છે જ, એની હયાતી છે એમ માનીને જ જીવે છે, બરાબર. અને એક પ્રકારનો રોગ જ છે બેટા રે, કે વ્યક્તિ પોતે છે કોઈ અને જિંદગી જીવે છે બીજાની,
એટલે પર્સનાલિટી ડિસોસિએટિવ ડિસઓર્ડર નામના રોગથી એ પીડાય છે. તો અહીંયા આપણે સમજ્યા, હવે લેસનથી આપણે હવે પછીના લેક્ચરમાં સમજીશું. ઓકે બેટા, જય શ્રી કૃષ્ણ.